તક્ષશિલા સ્કૂલ હળવદ, ધોરણ 3, ગણિત ગમત, એમાં પાઠ 10, ભાત અથવા પેટનની રમત. આપણી આજુબાજુની ભાત અથવા પેટન, બરાબર, ભાત અને પેટન બંને એક જ કહેવાય. રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટન જોઈએ છીએ. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ કે વાડનો તાર, તો જો નીચે તમને દેખાય છે તે વાડનો તાર છે, બરાબર, એમાં તમને પેટર્ન દેખાય છે. પછી એના પછી જુઓ, બારીની જાળી, બારીની જાળીમાં પણ તમને સરસ મજાની પેટર્ન હોય તેવું દેખાય છે. પછી સાપ, તો સાપ ઉપર પણ સરસ મજાની પેટર્ન દેખાય છે. પશુઓના નામ લખો કે જેમાં તમને પેટર્ન જોવા મળે હોય, તો મમ્મીની સાડી જોવા મળે, પછી આપણા ઘરના દરવાજામાં પેટર્ન જોવા મળે, બરાબર. આવી રીતે તમારે 3 વસ્તુઓના નામ લખવાના. તમારી આસપાસ જોવા મળતી હોય તેવી પેટર્ન તમે દોરો. તમને દરવાજામાં તમારે એ નમસ્તે, હું પલ્લવી છું, હું જયપુરમાં રહું છું. મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જુઓ, તો જો અહીં એને આ બ્લોકનો ઉપયોગ કર્યો, એને સરસ મજાની ડિઝાઇન દોરી છે. બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇનો બનાવે, પકડીને સુંદર ડિઝાઇન બનાવી. તો જો બરાબર કાણાવાળો બ્લોક હોય એવી રીતે મજાના છોડ જેવી પેટર્ન છે, બરાબર, છોડનો, છોડ તરીકે બ્લોકનો ઉપયોગ કર્યો છે. અને એને એક એક વખત સવડો અને એક વખત ઊંધો ગોઠવીને સરસ મજાની પેટર્ન બનાવી છે. તમે જોશો કે એક જ બ્લોકનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ બધી ડિઝાઇન બનાવી છે. દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે તે તમે જોઈ શકો છો, બરાબર. એક વખત આ સીધો અને આ બીજી વખત ઊંધો, બરાબર. આવી રીતે એક જ બ્લોકનો ઉપયોગ કર્યો છે, રીતે ગોઠવીને સરસ મજાની ડિઝાઇન દોરેલી છે. પેટર્નમાં ચિત્રો, મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. મેં દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે. તો જો અહીં જે ચિત્ર છે એમાં એમને કયો નિયમ વાપર્યો છે, તો કે બે છોકરા એક છોકરી, પછી બે છોકરા એક છોકરી, બે છોકરા, તો અહીંયા શું આવશે, એક છોકરી, બરાબર. આવી રીતે તેને નિયમનો ઉપયોગ કર્યો છે. હવે આગળ આ પેટર્ન માટેનો નિયમ એ છે કે દરેક બે છોકરા પછી એક છોકરી આવે, પછી તેનું પુનરાવર્તન થાય છે, બરાબર. બે છોકરા એક છોકરી, વળી પાછા બે છોકરા, બરાબર. આવી રીતે પુનરાવર્તન થાય છે. હવે નીચે ડિઝાઇન છે એમાં પણ એવું છે, જુઓ, એક ઉપરની તરફ તીર, પછી નીચેની તરફ, પછી ઉપરની તરફ, નીચેની તરફ, બરાબર. તો આ પેટર્નમાં કયો નિયમ છે કે એક તીર ઉપરની બાજુ છે અને એક તીર નીચેની બાજુની છે, પછી તેનું પુનરાવર્તન થાય છે. તો જુઓ, એક તીર ઉપર ને એક તીર નીચે, પછી એક તીર ઉપર, એક તીર નીચે, બરાબર. આવી રીતે આટલાનું પુનરાવર્તન થાય છે. જો હવે આગળ નીચે કેટલીક પેટર્ન આપેલી છે, દરેકનો નિયમ શોધો અને પેટર્ન આગળ વધારો. તો જુઓ, એક લીલા કલરનો જગ, એક ગુલાબી કલરનો જગ, તો પછી એ આટલું પુનરાવર્તન થાય છે. લીલા કલરનો જગ, ગુલાબી કલરનો જગ, પછી અહીંયા શું આવશે, લીલા કલરનો જગ, ગુલાબી કલરનો, પછી લીલા કલરનો, આવી રીતે પુનરાવર્તન થાય છે. પછી હવે અહીંયા જુઓ, બીજામાં બે અ પછી એક બ, તો આટલાનું પુનરાવર્તન થાય છે. પાછા બે અ એક બ, વળી પાછા બે અ અને પછી બ, તો બરાબર બે અ અને બ, આટલાનું પુનરાવર્તન થાય છે. હવે આગળ અહીંયા જુઓ, એક ફૂલની પાંખડી, પછી
પાંચ ફૂલની પાંખડી, તો આટલાનું પુનરાવર્તન થાય છે. એક ફૂલની પાંખડી, પછી ત્રણ, અને પછી પાંચ. તો અહીંયા પણ એવું રીતે એક પાંખડી, પછી ત્રણ પાંખડી, અને છેલ્લે પાંચ પાંખડી. તો આવી રીતે પુનરાવર્તન થાય છે. હવે બીજું જુઓ. એક વખત ઉપર, બરાબર, પછી એની બાજુમાં, પછી એની બાજુમાં, અને પછી એની બાજુમાં. તો હવે શું આવશે? ઉપર વાદળી કલર આવે તેવું આવશે, પછી આ બાજુ વાદળી કલર આવે એવું આવશે, અને પછી નીચે આવે એવી રીતે આવશે. બરાબર. હવે પાંચમો ઉદાહરણ. એક વખત જો અડધું આવી રીતે છે, પછી આમ ઊભું થાય છે, પછી આ ઉપરની તરફ વહી જાય છે, પછી આ બાજુ. બરાબર. હવે આટલાનું પુનરાવર્તન થાય છે. આ આવી ગયું અહીંયા, પછી આ સીધું આવશે આવી રીતે, પછી આમ આવશે, અને પછી છેલ્લે આમ. બરાબર. તમે ચિત્ર જોઈને કહી શકો કે ક્યાંથી પુનરાવર્તન થાય છે. હવે એના પછી છઠ્ઠું જુઓ. સવાર, બપોર, સાંજ અને રાત. વળી પાછું સવાર આવી ગયું, તો પુનરાવર્તન થાય છે. સવાર પછી શું આવશે? બપોર. તો અહીંયા બપોર આવશે, પછી સાંજ. વિકસતી પેટર્ન આગળ આપણે જોયું એ પુનરાવર્તિત થતી હતી. બરાબર. હવે વિકસતી પેટર્ન. મેં એક નવી પેટર્ન બનાવી. તો જો એક તીર છે એ નીચેની તરફ, પછી ઉપરની તરફ, પછી બે તીર નીચેની તરફ, પછી બે તીર ઉપરની તરફ, પછી ત્રણ તીર નીચેની તરફ, પછી ત્રણ તીર ઉપરની તરફ. તો હવે શું આવશે? ચાર તીર આવી રીતે નીચેની તરફ, અને ચાર તીર આવી રીતે ઉપરની તરફ, પછી આવશે પાંચ તીર. બરાબર. આવી રીતે આગળ વધતી જાય છે, એટલે આને કહેવાય વિકસતી પેટર્ન. તો શું થયું? તે નિયમનું પાલન કરે છે, પણ આ પેટર્ન તો સતત વિકસતી જાય છે, તેનું પુનરાવર્તન થતું નથી. બરાબર. આગળ આવી ગયું એવું પાછળ આવતું નથી. બરાબર. સતત વિકસતી જાય છે. શું તમે આ નિયમ જોઈ શકો છો, પેટર્ન આગળ વધારી શકો છો? તો કે હા. બરાબર. ત્રણ તીર હતા, પછી ચાર તીર, પછી પાંચ તીર, એવી રીતે આપણે આગળ વધારી. હવે આ પણ કરો. તો આ પેટર્ન પણ વિકસતી પેટર્ન છે. બરાબર. એક ચોરસ, પછી ચાર ચોરસ છે, પછી નવ ચોરસ છે. તો એક નીચેની તરફ અને એક બાજુની તરફ લાઈન વધે. તો હવે આપણે પણ આગળની દોરી. ત્રણ લાઈન હતી, હવે ચાર લાઈન થશે, પછી શું થશે? પાંચ લાઈન થશે. એવી રીતે ત્રિકોણમાં પણ એવી રીતે. અને આમાં જુઓ, પહેલાં એક લાઈન, પછી બે લાઈન, ત્રણ લાઈન, પછી ચાર લાઈન. બરાબર. એટલે કે બાજુઓ ગણવાની, પછી શું થશે? પાંચ થશે. જો પાંચ લાઈન થઈ જાય, પછી થશે છ લાઈન. બરાબર. આ વિકસતી પેટર્ન છે. મારી પોતાની પેટર્ન. અહીંયા આપેલ જગ્યા તમારી પોતાની પેટર્ન બનાવવા માટે છે. તો તમારે અહીંયા વિકસતી પેટર્ન કે પુનરાવર્તિત પેટર્ન તમારે જે બનાવવી હોય તે બનાવવાની. તો જો હું એક બનાવી દઉં છું, પહેલાં એક રાઉન્ડ, પછી આવી રીતે બે રાઉન્ડ, પછી ત્રણ રાઉન્ડ. બરાબર. આગળ વધતું જવાનું, પછી શું આવશે? ચાર રાઉન્ડ. બરાબર. એવી રીતે. તો તમે પણ આવી રીતે તમારી જાતે પેટર્ન બનાવી શકો. અંક પેટર્ન. તો આના વિશે આપણે આવતા વિડીયોમાં ભણીશું.